નમસ્તે બાપુ, કેમ છો બધાએ? મજામાં છો ને? ચાલો આજે આપણો વિષય સામાન્ય જ્ઞાન અને પાઠ આઠમો. આઠમા પાઠની અંદર તમારે ગણિત જેવું છે. તમે શીખા છો ને ચડતા ક્રમમાં ગોઠવો. આપણે અત્યાર સુધી શું ગોઠવતા હતા કે આંકડા ગોઠવતા, હવે આપણે શબ્દોને પણ ગોઠવવાના છે. આપણે ધારો કે આડા આવડા આવ્યા હોય, ધારો કે પાંચ હોય, આઠ હોય, નવ હોય, પછી છ હોય, ત્રણ હોય. હવે આપણે કોઈ એમ કીધું હોય તો તે ચડતા ક્રમમાં ગોઠવો. તો તમે એને કેમ ગોઠવો છો ચડતા ક્રમમાં? એ તો તમને આવડે છે, કારણ કે તમારે વિષય ગણિત આવે છે. પેલા નાનું લેવાનું, એનથી મોટું, એનથી મોટું લેશું. મોટું તો સૌથી નાનું શું છે? તો કે ત્રણ. એનાથી મોટા તો પાંચ, એનાથી મોટા છ, એનાથી આઠ, એનાથી મોટા નવ. તો આપણે આ અંકને આપણે શું કહ્યું? ચડતા ક્રમમાં ગોઠવવા કહેવાય. ત્રણ, પાંચ, છ, આઠ, નવ. આ તો આપણે ગણિત વિશે ભણ્યું. એવી રીતે આજે આપણે શબ્દોમાં પણ ભણવાનું છે. ક્રિયાને ચડતા ક્રમમાં ગોઠવવાની છે, અથવા તો કોઈ પણ વસ્તુ છે, કોઈ ક્રિયા છે, એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. ચલો આપણે અહીંયા પહેલું જોઈએ. હું પોસ્ટથી જાઉં છું, તમે છતાં જાઓ. પહેલું શું છે? તો કે દિવસ, મિનિટ, કલાક, વિશે પણ. તો સૌથી નાનું શું કહેવાય? આપણે ફળિયાનું જોઈએ તો કે સેકન્ડ વાંચો, એટલે પહેલું ચડતા ક્રમમાં શું આવશે? સેકન્ડ. સેકન્ડ પછી શું થાય? 60 સેકન્ડ પછી 1 મિનિટ બને, એટલે બીજો આવશે મિનિટ. પછી 60 મિનિટે શું થાય? તો કે કલાક. એ જે પછી ચડતા ક્રમમાં આવશે કલાક. અને 24 કલાક થાય કે એક દિવસ. જે તમને ચાર શબ્દો આપ્યા છે એને તમારે ચડતા ક્રમમાં મૂકવાના છે. તો કે સેકન્ડ, મિનિટ, કલાક અને દિવસ. હવે આપણે બીજું જોઈએ. વૃક્ષ જોયું છે ને? એ વૃક્ષ નથી, એને આપણે નીચેથી લેવાનું છે. તમાસ શું આપ્યું છે? કે મૂળ, બી, પાંદડું અને ફળ. તો આપણે બી વાવીએ પછી વૃક્ષ બને, તો પેલા શું આવશે? બી. બી પછી શું થાય? બી માંથી મૂળિયા ઉગે, એટલે કે મૂળ. વૃક્ષ ને નીચે થી જોવાનું છે. પછી થાય છે ફળ, અને છેલ્લે આપણે પાંદડું. હવે જો દૂધની પ્રક્રિયા છે, એની અંદર જો દહીં, ઘી, માખણ ને દૂધ, ઘીમાંથી દૂધ બન્યું, દહીં બન્યું. પેલા શું આપણે લઈએ? દૂધ લઈએ. જો છે ને મમ્મી દૂધ લઈ, દૂધમાંથી મમ્મી શું બનાવે? દહીં મેળવે ને મમ્મી. દહીંમાંથી શું બને? તો પછી માખણ બને. આપણે ઘીને દહીંને બોલાવીએ એટલે છાશ, છાશમાં ઉપરનું થાય માખણ, અને માખણ ને ગરમ કરીએ તો બની જાય ઘી. આને પણ ચડતા ક્રમમાં પહેલા દૂધ, દહીં, માખણ, ઘી. હવે એક ચોથું છે કાપડ, તોલો, રૂ ને કોશા. તો પેલા કપાસિયામાંથી રૂ લેવામાં આવે છે. પેલા રૂ થાય, રૂમાંથી દોરો બનાવવામાં આવે, વળીને એમાંથી કાપડ બનાવવામાં આવે, અને કાપડમાંથી આપણે પહેરવાનો પોશાક બનાવીએ. તો આની ચડતા ક્રમમાં શું આવે? તો પેલા રૂમાંથી દોરો બને, દોરા ઘરે ભેગા થઈને કાપડ બને, અને કાપડમાંથી સાડી છે, ડ્રેસ છે, જીન્સ પેન્ટ કોટ, એ કાપડમાંથી બનાવવામાં આવે, એટલે કે છેલ્લે આવશે પોશાક. હવે રીતે આપણે બીજા પણ ઘણા બધા ઉદાહરણ છે. આપણે કેટલા શીખા? ચાર. હવે પાંચમું શું છે? લોટ, બ્રેડ, સેન્ડવિચ ને ખાઓ. તો પહેલી પ્રક્રિયા શું થાય? આપણે લોટ લો ચડતા થાય. બીજું પેલા ભાવ આવશે, સોરી, ભાવ લોર, પછી બ્રેડ બજારમાં મળે છે ને બ્રેડ, બેકરી, એમાંથી આપણે શું બનાવીએ? સેન્ડવિચ.
પેલા તો કે સમુદ્ર ને લગી લે પર પાણી ભી હોય ઉનાળામાં પાણી એકદમ ગરમ થાય બને ભલે વરાળ વરાળ આકાશમાં જાય ને શું બને વાદળ બને ને પછી વાદળા નીચે પડશે તો પેલું આવશે ક્રમ પાણી તમારે આવડે છે ને પર્યાવરણ તમની આસપાસમાં પેલા પાણી હોય એમાંથી વરાળ બને ગરમ થાય એટલે વરાળ આકાશમાં જાય એટલે વાદળા બને સવારમાં પછી બપોરે જમીએ પછી ઉઠીને ઘરે આરામ કરીને ચા પીએ એટલે વાળું રાખું સમાન શું કે છે વાળું પીએ એટલે એમ મોટો પછી ભાગ્ય ગ્રહણ અક્ષર ને શબ્દ પેલા આપણે લઈએ અક્ષર શું લે છો પેલા તમે ક ખ ગ ભ ઈ અક્ષર અક્ષર ભેગા મળે તો શું બને વાક્ય શબ્દ ને શબ્દ બધા ભેગા મળે ને શું બને વાક્ય અને છેલ્લે ગ્રહણ એટલે કે ચોપડો સેક્યુરિટી કરવા છેલ્લું છે શહેર દેશ ગામ અને શેરી તો પેલા આપણે શેરી પછી ગામ શહેર અને પછી આપો દેશ અત્યારે પછી મિનિટ સેન્ટીમીટર કિલોમીટર એ મિલીમીટર તો સૌથી નાનું માપ આવશે મિલીમીટર સેન્ટીમીટર મીટર અને કિલોમીટર અને છેલ્લે તો કે પ્રાથમિક શાળા કોલેજ માધ્યમિક એટલે પ્રાઇમરી તો અહીંયા પણ એ રીતે પેલા તમે ભણવા હો તો પેલા કેમાં બેસો છો ભણવામાં કે બાર મંદિરમાં બેસીએ પછી તો કે પ્રાથમિક શાળા એટલે કે 1 થી 8 ધોરણ ભણીએ પછી માધ્યમિક એટલે કે 9 થી 12 અને પછી છેલ્લે કોલેજ એટલે કે કેવી રીતે કોણ કરશે તો કે બાર મંદિર પ્રાથમિક માધ્યમિક અને કોલેજ તો આ રીતે જે રીતે આપણે અંક ચડતા ક્રમમાં ગણિતમાં શીખીએ છીએ એ રીતે આજે આપણે શબ્દોને ચડતા ક્રમમાં ગણવાના છે હું તમને આના પેજ આપીશ ફોટો પાડીને એ જોઈ આપ તો તમને આવડી જશે વિડિયો જોયા પછી કે પેજ કરી પ્રવૃત્તિને કેમ ગોઠવવાની છે છતાંય પણ પેપર વિડિયો જોઈ અને ફોટો જોઈને તમે તમારી જાતે કરજો આપણે નવા વિડિયોમાં સાથે કંઈક નવું સાથે શીખશું ત્યાં સુધી ટાટા